નમસ્તે મિત્રો ડેલી ટ્વેન્ટી તમારું હાર્દિક સ્વાગત છે અને સામાયિક મૂલ્યાંક કસોટી છે એ સામાયિક મૂલ્યાંક કસોટી મિત્રો ટોટલ મિત્રો પચીસ ગુણની છે અને જુલાઈ એટલે બે હજાર વીસની ટિકેટ ઓગણત્રીસ સાત બે હજાર મિત્રો આપેલી છે અને તમારે એને જમા કરવાની છે દસ આઠ બે હજાર વીસ સુધીમાં મિત્રો તમને એક કલાકનો સમય મળવામાં આવે છે તો મિત્રો બરોબર છે તો આપણે એ કસોટીનો આ વિડીયોમાં સંપૂર્ણ એ સોલ્યુશન જોવાના છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો જો તમને વિડીયો ગમે તમને લાઇક કરજો કોમેન્ટ કરજો તમારા મિત્રોની વિડીયો શેર કરજો અને છેડેચામાં નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો જોઈએ આપણે શરૂઆત કરીએ પ્રશ્ન એકની તો મિત્રો જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ મૂકવામાં આવે છે મિત્રો પ્રશ્ન એક શું છે તો જોઈએ મિત્રો પ્રશ્ન એક તમારી સમક્ષ અહીંયા મૂકવામાં આવે છે પ્રશ્ન એક તો જોઈએ શું છે પ્રશ્ન એક જોઈએ કે પ્રશ્ન એક છે કે નીચે આકારો દોરેલા છે તેમાંથી જે આકારોમાં સીધી લીટીનો ઉપયોગ થયેલ છે તેની સામે હા લખવાનું છે જે આકારમાં સીધી લીટીનો ઉપયોગ થયેલ નથી તેમાં શું લખવાનું છે ના લખવાનું છે બરાબર છે તો આ તમારે લખવાનું છે તો મિત્રો જોઈએ પહેલો છે જે છ છે એની અંદર મિત્રો સીધી લીટીનો ઉપયોગ થયો છે થયો છે ના તો અહીંયા શું લખવાનું મિત્રો તો અહીંયા લખવાનું છે ના અહીંયા ઉપયોગ થયો નથી બરાબર છે બીજો છ તો એમાં મિત્રો સીધી રીતે ઉપયોગ થયો છે તો થયો હોય તો હા લખવાનું ના થયો તો ના લખવાનું મિત્રો અહીં થયો છે થયો છે તો શું લખવાનું હા કે થયો છે બરાબર છે શું લખવાનું અહીંયા મિત્રો શું થયું અહીંયા આવશે ના અને અહીંયા આવશે હા થયો છે અહીંયા નંબર ત્રણમાં શું આવશે મિત્રો થયો છે તો હા કે હા થયો છે બરાબર છે નંબર ચાર માં મિત્રો થયો છે તો હા થયો છે તો શું લખવાનું અહીંયા હા થયો છેલ્લે ડમો થયો છે ના તો શું લખવાનું અહીંયા ના તો થયો નથી આ પ્રમાણે ફટાફટ લખી દેજો આગળ જોઈએ પ્રશ્ન નંબર બીજો જોઈએ પ્રશ્ન બીજો મિત્રો શું છે કે પ્રશ્ન નંબર બીજામાં મિત્રો જોઈએ આપણે હા બરાબર છે આ પ્રશ્ન બીજોમાં કે ચોરસ અને લંબ બનાવવા નીચેની આકૃતિ શું મિત્રો પૂર્ણ કરવાની છે ચોરસ બનાવો આકૃતિ પૂર્ણ કરવાની મિત્રો અહીંયા આપણે ચોરસ બનાવવા આકૃતિ પૂર્ણ કરીએ તો જોઈએ આ પહેલી જે એક છે એમાં આપણે આ ચોરસ બનાવવા આકૃતિ પૂર્ણ કરી છે બરોબર છે બીજી મિત્રો જે લંબ ચોરસ બનાવવા મિત્રો આપણે આકૃતિ પૂરી કરીએ તો એ આ લંબચોરસ બનાવવા પણ આપણે આકૃતિ પૂરી કરી છે બરાબર છે જો ફરીથી એકવાર જોઈ લઈએ આ ચોરસ બનાવવા આકૃતિ પૂર્ણ કરીએ છીએ બરાબર છે અને આ લંબચોરસ બનાવવા આકૃતિ પૂરી કરીએ છીએ ત્યારબાદ મિત્રો અહીંયા આપણે જોઈએ છીએ અહીંયા ચોરસ બનાવવા આકૃતિ આપણે પૂરી કરીએ છીએ બરોબર છે ત્યારબાદ અહીંયા આપણે આકૃતિ પૂરી કરીએ છીએ ચોરસ બનાવવા માટે લાંબોરસ બરાબર છે આ રીતે ફટાફટ તમે પૂરી કરી દેજો અને છેલ્લે અહીંયા આ રીતે આકૃતિ પૂરી કરવાની છે બરાબર છે આ રીતે આકૃતિ પૂરી કરવાની બરાબર છે તમે આકૃતિ પૂરી કરી દેજો બરાબર છે જોઈએ હવે પ્રશ્ન નંબર ત્રણ સાચા વિકલ્પ પર ખરાની નિશાની કરવાની છે તો મિત્રો નંબર એક પહેલાંને આ સ્થિતિમાં જોવા માટે તમારે ક્યાંથી જવું પડશે બરાબર પહેલાંને આવું સીધું જોવું હોય તો તમે ક્યાંથી જોવું પડશે તો મિત્રો કયો આવશે અ એટલે કે સામેથી જે અ છે એ સાચો જવાબ છે કયો છે જે અ છે એ સાચો જવાબ છે એટલે કે સામેથી શું આવશે સામેથી બરાબર છે

અહીંયા બીજો અડધો ભાગ દોરીને આકૃતિ પૂરી કરવાની છે અહીંયા આપણે આકૃતિ પૂરી કરીએ છીએ અહીંયા બીજો અડધો ભાગ દોરીને આકૃતિ આપણે અહીં ત્યાં રીતે પૂરી કરીએ છીએ બરાબર છે અહીંયા આ ગોળ દોરીને આ આકૃતિ પૂરી કરવાની છે ત્યારબાદ મિત્રો અહીંયા બરાબર છે અહીંયા આ રીતે સાઈડ લાંબુ દોરી અને આ રીતે આકૃતિ પૂરી કરવાની છે બરાબર છે ત્યારબાદ અહીંયા શું કરવાનું છે ખબર છે અહીંયા થોડું લાંબુ દોરવાનું છે અહીંયા અને આ રીતે આકૃતિ પૂરી કરવાની છે જો છેલ્લામાં કઈ રીતે આવશે ખબર છે છેલ્લામાં આ રીતે આવશે હા આ રીતે આવશે આ રીતે બરાબર છે આ રીતે આકૃતિ પૂરી કરવાની છે બરાબર છે હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ કે નીચેના અક્ષરનો અડધો ભાગ દોરેલ છે તમે બીજો અડધો ભાગ દોરીને અક્ષરને પૂર્ણ કરવાના છે અક્ષર મિત્રો આપેલા છે અને અડધો દોરે છે અડધ આપણે પૂરા કરવાના છે તો જોઈએ અક્ષરો આપણે પૂરા કરવાના છે બરાબર છે તો આ ઈ આપ્યો છે એને આખો આપણે પૂરો કરવો હોય તો શું કરવું પડે આ રીતે જોવા આ રીતે એને પૂરો કરવો પડે તો આ રીતે એ આપણો પૂરો થાય ત્યારબાદ મિત્રોમાં જોઈએ વાય વાયને આ રીતે દોરી અને આ રીતે અડધો આપણે વાય પૂરો કરી શકીએ છીએ બરોબર છે ત્યારબાદ મિત્રો અહીંયા આપ્યું છે શું છે ઓ તો આ રીતે ઓ આપણે પૂરો કરવાનો છે ત્યારબાદ મિત્રો અહીંયા ટી આપ્યો છે પાંચમા નંબરમાં આ ટી આપ્યો છે અને છેલ્લે અહીંયા આપ્યો છે શું આપ્યું છે ડબલ્યુ તો ડબલ્યુ પણ આ રીતે આપણે પૂરો કરવાનું છે બરાબર છે જી મિત્રો છેલ્લે ડબલ્યુ આપણે આ રીતે ડબલ્યુ પૂરી કરી જો ડબલ્યુ કઈ રીતે પૂરું કરવાનું છે તો ડબલ્યુ આપણે આ રીતે પૂરું કરવાનું છે જુઓ એ ડબલ્યુ આ રીતે પૂરું થશે કઈ રીતે પૂરું થશે તો જોઈ લો ડબલ્યુ બરોબર આ રીતે ડબલ્યુને પૂરો થશે બરોબર છે આ રીતે ડબલ્યુ પૂરું થશે બરોબર છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ જે સોલ્યુશન કસોટી છે મિત્રો અહીંયા આપણે પૂરી કરીએ છીએ તો મિત્રો જો તમને વિડીયો ગમે હોય કસોટી ગમી હોય તો એને લાઇક કરો કમેન્ટ કરો તમારા મિત્રો વિડીયો શેર કરો અને છેલ્લેમાં નવા હોય તો ચાન્સેસ હશે કરવાનું ભૂલવાનું નથી તો મિત્રો વિડીયો પૂરે પૂરું જોવા બધા તમારા બધા મિત્રો દિવથી ખૂબ ખૂબ આભાર